ધાનેરા તાલુકાના બાપલા ગામે આજે તમામ તૈયારી સાથે ધાનેરા તાલુકા વિકાસ અધિકારી તેમજ બાપલા ગામના સરપંચે ગામના 13 જેટલા દબાણો દૂર કરવા માટે 50 જેટલા પોલીસ કર્મી તેમજ પોલીસ અધિકારીઓ સાથે સવારે 10 કલાકે વર્ષો જૂના વરથરી સમાજના મકાનને તોડી દબાણ દૂર કરવાની શરૂઆત કરી હતી। ધાનેરા તાલુકા વિકાસ અધિકારી રઘુનાથભાઈ ચૌધરી 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ધાનેરા તાલુકા વિકાસ અધિકારીની ફરજ ઉપર છે, ત્યારે પોતાના ફરજકાળ દરમિયાન ગરીબો અને જરૂરિયાતમંદ પરિવારોને સરકારી આવાસ આપવાના બદલે તેમને વર્ષો જૂના ઘર તોડી પાડવામાં વધુ રસ હોવાના કારણે ધાનેરા તાલુકાના કોટડા દાખા ગામમાં ઘર તોડી પાડ્યા હતા અને આજે બાપલા ગામમાં પણ દબાણો દૂર કરવા માટે આવ્યા હતા। બાપલા ગામમાં આજે ભારે ગરમાવા સાથે દબાણ દૂર કરવાનો કાર્યક્રમ ચાલ્યો હતો। શરૂઆતમાં ભરથરી સમાજના ગરીબ પરિવારોના ઘર તેમજ લીલા વૃક્ષો તોડી પાડવામાં આવતા ગરીબ પરિવાર ખૂબ જ દુઃખી થઈ ગયો હતો। ભિક્ષા માંગી થોડા થોડા પૈસા ભેગા કરી મકાન બનાવનાર આ પરિવારની છત આજે છીનવાઈ ગઈ હતી। ભરથરી સમાજના પરિવારે ગૌચર જમીનમાં મકાન બનાવેલું હોવાથી બાપલા પંચાયતને નડતરરૂપ બની રહ્યું હતું, જેથી આ મકાન આજે તોડી પાડવામાં આવ્યું હતું। બાપલા ગામમાં આમ તો આજે કુલ 13 દબાણ દૂર કરવાના હતા, જેમાં ભરથરી સમાજના મકાન તેમજ ગૌસ્વામી સમાજની સમાધિ મુખ્ય દબાણની યાદીમાં હતી। આ સિવાય અન્ય જે દબાણદારો હતા તે જગ્યા ઉપર સામાન્ય કાંટાળી વાડ દૂર કરી બપોર બાદ પોલીસ બંદોબસ્ત સાથે 2 જેસીબી મશીન ગૌસ્વામી સમાજની સમાધિ તરફ આવ્યા હતા। જોકે હજુ દબાણ દૂર કરવાની શરૂઆત થાય તે પહેલા જ સાધુ સંતો તેમજ ગૌસ્વામી સમાજના આગેવાનોએ દબાણ અને સમાધિ દૂર કરવાના વિરોધમાં ઉતરી ભારે હોબાળો મચાવ્યો હતો। સિવિલ કોર્ટમાં દાવો ચાલુ છે, અને અપીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલુ છે, નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે મેટર પેન્ડિંગ છે, આજે અથવા આવતીકાલે મેન્શનિંગ થઈ જશે। સબજુડિસ મેટર છે હાઈકોર્ટની, એટલે આની અંદર એમને કોઈ રાઇટ જ નથી પડતો કે આ કાયદો હાથમાં લઈ શકે। પહેલી વાત તો એટલે સવારમાં દિલ પહેલાં કીધું સરપંચને મારી અરજીમાં આપતો, એને અરજી પણ સ્વીકારી નથી, કારણ કે સબજુડિસ મેટર છે, કોઈ જવાબદારી જ્યારે ડીએસપી સાહેબ જવાબદારી લેવા તૈયાર નથી, જિલ્લા પંચાયતના ડીડીઓ જવાબદારી લેવા તૈયાર નથી, ડીડીઓને શું એટલો બધો ઇન્ટરેસ્ટ છે, શા માટે જવાબદારી લઈને કે આ દબાણ દૂર કરો દો, એક એક જ વ્યક્તિ ભાઈ રાખો થોડી। આખરે કાયદો વ્યવસ્થા હાથમાં ન રહેતા ફરજ પરના અધિકારીએ મામલો થાળે ન પડતા ધાનેરા પ્રાંત અધિકારી પણ બાપલા ગામે આવી પહોંચ્યા હતા। સાથે કોઈ અરાજકતા ન ફેલાય તેને લઈ થરાદ વિભાગના એએસપી પૂજા યાદવ પણ આવી પહોંચ્યા હતા। ગૌસ્વામી સમાજના આગેવાનો તેમજ પરિવારની રજૂઆત લેખિતમાં સાંભળી 7 દિવસનો સમય આપતા આખરે આજે ગૌસ્વામી સમાજની સમાધિનું દબાણ દૂર થયું ન હતું। આજે બાપલા મુકામે પંચાયતે દબાણ તોડવાનો જે પ્રોગ્રામ બનાવેલો હતો એમાં સમાધિ સ્થાનનો પ્રમ અમારો જે સમાધિ સ્થાનનો પ્રમ પ્રશ્ન હતો, અમારું સમાધિ સ્થાન તોડવા માટે આવેલા પણ અમે અમારા સમાજને પણ અહીંયા હાજર રાખેલો, ત્યારે અમે રજૂઆત કરેલી કે નામદાર હાઈકોર્ટમાં કેસો ચાલુ છે, નામદાર સિવિલ કોર્ટમાં, નામદાર સેશન્સ કોર્ટમાં દાવા પેન્ડિંગ હોવાથી એ પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી કે કોઈ નિકાલ આવી ગયો છે, જે તે વખતે હવે નામદાર હાઈકોર્ટ એનો ઓર્ડર કરશે એ અમને માન્ય રહેશે। ધાનેરા તાલુકા વિકાસ અધિકારી તેમજ બાપલા પંચાયત દ્વારા
રેકોર્ડની ખરાઈ કર્યા વગર આજે દબાણ દૂર કરવાનો કાર્યક્રમ ગોઠવી નાખ્યો હતો, જેમાં આખી તાલુકા પંચાયતની ટીમ હાજર હતી અને દલિત સમાજના વકીલ પ્રકાશભાઈના ખેતરે નોટિસ વગર દબાણ દૂર કરવા જતા ધાનેરા તાલુકા વિકાસ અધિકારી ડેલીએથી હાથ દઈ પરત ફર્યા હતા. આજે બાપલા ગામમાં દબાણની ઝુંબેશ રાખવામાં આવી હતી અને એમાં અમુક લોકોને નોટિસ નથી આપી, સત્તા પણ એમનું દબાણ પાડવા ગયા, એમાં અમારું ખેતર પણ હતું જે અમને નોટિસ આવ્યા વગર અમને દબાણ પાડવા આવ્યા હતા. એવા ઘણા લોકો પણ હોઈ શકે, તો ખરેખર અધિકારીઓએ આ વસ્તુની ખૂબ ગંભીરતાપૂર્વક તપાસ ચકાસણી રાખવી જોઈએ, કેમ કે ઘણીવાર નિર્દોષ વ્યક્તિ મરી જાય છે. એટલે આવી રીતે ગુનો ના કરવો જોઈએ, અને જો આવું કાયદેસર જો ધારો કે ઉપલા અધિકારી તપાસ કરે અને જો કોઈ ગુનેગારો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી માંગ છે. હું બનાસકાંઠા જિલ્લાનો અધ્યક્ષ છું અને સોશિયલ વર્કર. આટલા ઉચ્ચ અધિકારીઓ આવીને આ રીતે કામગીરી કરે, શું કહેવું થાય, ક્યાં ભૂલ? ખરેખર આ લોકોએ જે કાર્ય કર્યું એ અધિકારી જે થઈને જો આવી રીતના ગરીબ લોકોને આવી રીતના નુકસાન પહોંચાડતા હોય તો બીજા પાસે શું આશા રાખે? અન્ય ભરતરીના મકાન પણ તૂટ્યા, શું લાગે તમને? તો ખરેખર એ નોટિસ આપણે જોઈ નથી, ભરતરી જે છે એમનું. પણ જો ખરેખર જો કોઈ ભૂલ હોય નોટિસમાં કે કોઈ ખોટી રીતે હોય તેની તપાસ થવી જોઈએ. ધાનેરા તાલુકા વિકાસ અધિકારી તેમજ બાપલા પંચાયત દ્વારા આજે આ દબાણ દૂર કરવાના કાર્યક્રમને લઈ ભારે હંગામો મચ્યો હતો. હવે જોવાનું એ છે કે આગામી 7 દિવસ પછી ગૌસ્વામી સમાજની સમાધિ તેમજ ઘર દૂર થશે કે કેમ.